हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू अमर स्कूल स्टैंडर्ड 12th लेपविंग में जे आप सप्लिमेंटरी जो रीडर है लेपविंग एनु आज आप जुवाना छे रीड वन जेनु नाम है ध बर्डमेन ऑफ इंडिया। बराबर है कि भारत नो पक्षी मानव आ तो बर्ड पण आपेलू छे ने पछी अर्धो एटले शू आ अर्धो पक्षी ने अर्धो मानव ने एवुं हशे तो कि ना आज बर्डमेन छे ए सलीम अलीम ने छे ए उपनाम छे आपवामां आवेलुं छे। આપણે પાઠનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ તો આ પાઠમાં છે આપણા ભારતના પક્ષી માનવ તરીકે ઓળખાવેલા સલીમ અલી વિશે છે એનું વર્ણન કરવામાં આવેલું છે। સલીમ અલી છે એ બાળપણમાં જ છે અનાથ થઈ ચૂક્યા હતા અને એમનો ઉછેર છે એ મામાએ કર્યો હતો અને એમના મામાએ છે ને ભેટ તરીકે પેલી જે એરગન આવે છે ને એ મોંઘી એરગન આપી હતી અને એ છે એ એનાથી એમના આજુબાજુ જે ઘર છે તો ઘરની આજુબાજુમાં રહેલી જે ચકલીઓ છે એનો શિકાર કરતા હતા અને ત્યારે એને શિકાર કરેલી એક ચકલી જોઈએ છે પીળી ગરદનવાળી એટલે એને આશ્ચર્ય થાય છે કે આની ગરદન કેમ આમ પીળી છે એટલે પોતાના મામા પાસે પીળી ચકલી ગરદનવાળી જે ચકલી વિશે પોતે જાણવા માટે જાય છે પણ એના મામાને પણ ખબર નથી હોતી એટલે એને લઈ જાય છે BNHS। બરાબર, BNHS જે છે કે જે આપણે જે છે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, બરાબર, ત્યાં લઈ જાય છે અને ત્યાં છે એને બધી સમજ છે આપવાની છે અને પછી તો એમને છે એ આ જે આપણે જે શૂટરમાંથી છે એ પોતે નેચર એટલે બર્ડ લવર છે એ પોતે બને છે અને પોતે છે એ ઓર્નિથોલોજીસ્ટ બનવાનું છે એ ધારી લે છે અને એના પછી તો એને જે મુશ્કેલીઓ પડી છે આ બાબતે એની વર્ણન છે આમાં કરવામાં આવેલું છે તો આપણે એ જોશું અને આ બદલ તો એમને છે પદ્મશ્રી અને પદ્મવિભૂષણ જેવા એવોર્ડ પણ છે એ મળેલો છે અને જોઈએ તો સલીમ અલી છે એ સાચા પ્રકૃતિ ચાહક હતા। તેમણે પક્ષીઓ પર ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે અને પોતાની જે આત્મકથા છે ધ ફોલો ઓફ ધ સ્પેરોમાં એણે પોતાની આવનારી પક્ષીઓનું જે જતન કરવા અંગે પણ એણે ભાર મૂક્યો છે। ડૉક્ટર અલી અત્યારે હયાત નથી પરંતુ માનવજાતને આપેલા તેમના પુસ્તકો છે એમની અમૂલ્ય ભેટ છે અને વિશ્વ તેમના યોગદાનને છે એ ક્યારેય નહીં ભૂલે। તો ચાલો આપણે છે એ શરૂઆત કરીએ। દેર આર અ મેની બર્ડ્સ અરાઉન્ડ અસ વેધર ઇટ ઇઝ અ સિટી ઓર વિલેજ। બરાબર છે કે શહેર હોય કે ગામ આપણી આજુબાજુ ઘણા પક્ષીઓ હોય છે। મોસ્ટ ઓફ અસ લાઇક વોચિંગ કલરફુલ બર્ડ્સ। આપણામાંના મોટાભાગના લોકોને કલરફુલ બર્ડ્સ એટલે કે રંગબેરંગી પક્ષીઓ છે એ જોવા ગમે છે। હાવેવર દેર વોઝ અ મેન હુ વોઝ ઇન્વોલ્વડ ઇન અ ધેર સ્ટડી દેટ હી વોઝ અ નિકનેમ ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા। જોકે એક માણસ છે કે તેનો છે એણે સ્ટડીઝ એટલે કે અભ્યાસ કર્યો હતો અને એ અભ્યાસમાં ઇન્વોલ્વ એટલે કે એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે તેનું નામ જ છે એ ભારતના પક્ષી માનવ છે એ આપવામાં આવ્યું। ધ નેમ ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી ઇઝ અ સિનોનોમિક્સ વિથ ધ બર્ડ્સ। બરાબર છે, અને ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી પક્ષીઓ સાથે જ સિનોનોમિક્સ મતલબ કે સામ્યતા છે એ ધરાવે છે। He made bird a series pursuit when it used to be more fun for the most। અને જ્યારે મોટા ભાગના લોકો માટે માત્ર આનંદ જ છે એ પક્ષીના અભ્યાસ પ્રત્યે તેણે ગંભીર થતી છે એ ધ્યાન આપ્યું છે। બરાબર, કે પર્સ્યુ એટલે કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે, તમને અહીંયા આપેલા પણ છે શબ્દમાં અર્થ કે શું કહે છે કે મોટાભાગના લોકો શું છે તો કે આપણે પક્ષીઓને જોવું છે એનો અભ્યાસ કરવો એ માત્ર ખાલી આપણા માટે આનંદનો સબ્જેક્ટ હોય છે પરંતુ પક્ષીના અભ્યાસ પ્રત્યે એને જે ગંભીરતા જે દર્શાવેલી છે એના તરફ છે મોઇઝુદ્દીન અબ્દુલ જે છે મતલબ કે આપણે જે સલીમ અલી છે એને ધ્યાન આપેલું છે। ઓર્ફન એટ ધ વેરી યંગ એજ સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ અ મેટરનલ અંકલ। બરાબર છે, ઓર્ફન એટલે કે અનાથ, બરાબર, ખૂબ જ નાની ઉંમરે અનાથ થઈ જવાને કારણે બ્રોટઅપ એટલે કે ઉછેર કરવો કે સલીમનો ઉછેર છે એમના મેટરનલ અંકલ એટલે કે મામાએ છે એ કર્યો। એઝ અ ચાઇલ્ડ સલીમ વોઝ ગીવન એન એક્સપેન્સિવ એરગન એઝ અ પ્રેઝન્ટ એન્ડ સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરો અરાઉન્ડ ધ હાઉસ। બરાબર, અને બાળપણમાં સલીમને છે વોઝ અ ગીવન અ એક્સપેન્સિવ એરગન અને એક છે એને મોંઘાની જે છે અથવા એક કિંમતી એરગન છે એને એઝ અ પ્રેઝન્ટ એટલે કે ભેટ છે એ આપવામાં આવી એન્ડ સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરો અરાઉન્ડ ધ હાઉસ અને એક પોતાના ઘરની આજુબાજુ રહેલી ચકલીઓનો શું કરતો તો કે શિકાર કરવામાં પોતાનો બધો સમય છે એને પસાર કર્યો। વન ડે હી નોટિસ દેટ વન ઓફ ધ સ્પેરો હી હેડ શૂટ એટ હેડ અ યલો થ્રોટ। બરાબર છે, એક દિવસ એણે નોંધ્યું કે એક જે ચકલી છે કે જેને એને શૂટ કરી હતી કે બંદૂકવાળે જે ચકલીને મારી નાખી હતી હી હેડ અ શૂટ એટ અ હેડ અ યલો થ્રોટ કે જેણે એને મારી નાખી હતી તેની જે ગરદન હતી એ કેવી હતી તો કે પીળા રંગની હતી।
he couldn't હોલ્ડ હિઝ ક્યુરિયોસિટી એન્ડ એપ્રોચ હિઝ અંકલ. બરોબર છે. અને તે છે પોતાની ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસાને રોકી શક્યો નહીં, એન એપ્રોચ એટલે કે પહોંચી ગયો હિઝ અંકલ એટલે કે એમના મામાને ત્યાં. હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લુલેસ ટુક હિમ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી BNHS ઇન ધ હોપ ટુ ફાઇન્ડિંગ એન આન્સર. અને શું થાય છે અહીંયા, હિઝ અંકલ એટલે કે એમના કાકા પણ વોઝ ઇક્વલી ક્લુલેસ. ક્લુલેસ એટલે કે માહિતી. અને એમના કાકા છે એ પણ છે એ આ માહિતી અથવા આ વાતથી અજાણ હોવાને લીધે એ છે એને ક્યાં લઈ જાય છે, ટુક હિમ એટલે એને લઈ જાય છે જે BNHS જે છે, બરાબર છે, બોમ્બે નેચરલ હિસ્ટ્રી જે છે ત્યાં એને મળવા માટે લઈ જાય છે. ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ આન્સર, એ આશા એ કે ત્યાંથી છે એને જવાબ મળશે. There, the honorary secretary W.S. Millar told him that the bird was the yellow-throated sparrow. અને ત્યાંના છે જે ઓનર એટલે કે જે માનમંત્રી W.S. જે મિલિયર્ડ છે એમણે એને કહ્યું કે પીળી ગર્દનવાળી ચકલી હતી. બરાબર છે કે જે ચકલી એને શૂટ કરી હતી એટલે એને થયું કે આ ગરદન કેમ યલા કલરની, એને એક જાણવાની છે ને એમાં જિજ્ઞાસા થઈ અને એના હિસાબે એના મામાને પૂછ્યું, પણ મામાને પણ ખબર ન હતી એટલે મામા એને BNHS છે એ ત્યાં લઈ ગયા. અને ત્યાંના જે મંત્રી છે માનમંત્રી મિલિયર્ડ એમને એણે જણાવ્યું કે એ ચકરી કેવી હતી, તો કે પીળા ગરદનવાળી. મિલિયર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરો. અને મિલિયર્ડે છે જે તેમને વિવિધ પક્ષીઓની વિવિધતા વિશે પણ જણાવ્યું. That day, Salim decided that he was going to be an ornithologist. બરાબર. અને તે દિવસથી સલીમે ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું શું, તો કે ઓર્નિથોલોજિસ્ટ એટલે કે પક્ષી અભ્યાસી અથવા પક્ષીવિદ અથવા પક્ષીશાસ્ત્રી બનવાનું નક્કી કર્યું. No one would have imagined that the bird shooter would become a bird lover and a natural conservator one day. બરાબર. No one એટલે કોઈ પણ છે ઇમેજ એટલે કે કલ્પના પણ કરી શકતું ન હતું કે એક બર્ડ શૂટર કે જે પક્ષીને ગોળીથી મારનાર એક દિવસ છે બીકમ અ બર્ડ લવર કે એક દિવસ એ પક્ષી પ્રેમી છે બની જશે એન્ડ નેચર કન્ઝર્વેટર વન દે અને એક દિવસ નેચર એટલે કે પ્રકૃતિનું કન્ઝર્વેટર એટલે કે જાળવનાર છે એ બનશે. તો અહીંયાથી છે એ જે સલીમ અલી છે એમનો જે ટર્નિંગ પોઈન્ટ આપણે કહી શકીએ તો એ ટર્નિંગ પોઈન્ટ છે અહીંથી શરૂ કરે છે કે એના જીવનમાં જે પરિવર્તન આવેલું છે અને એ જે પક્ષીમાનવ જે પોતે જે તરીકેનું જે બિરુદ મળ્યું છે અને જે ઓર્નિથોલોજિસ્ટ બને છે એ દરમિયાન એને કઈ કઈ મુશ્કેલીઓ પડી છે એ પણ અહીં છે એ બતાવેલું છે. Inclinations and choice of a novel career option made Salim's life full of hardship. બરોબર છે. ઇન્કલેશન એટલે કે રુચિ. નવી કારકિર્દી બનાવવાની રુચિ અને પસંદગીએ સલીમનું જીવન છે હાર્ડશીપ, ફૂલ ઓફ હાર્ડશીપ એટલે છે કેવું, તો કે મુશ્કેલીઓથી ભરી દીધેલું. એઝ અ યંગ મેન સલીમ હેડ ટુ ફેસ અ યર ઓફ અનએમ્પ્લોયમેન્ટ. બરાબર. એક યુવાન માણસ તરીકે અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી, કે એક યુવાન માણસ તરીકે સલીમે બેરોજગારીના વર્ષોનો પણ એને છે ફેસ એટલે કે સામનો છે એ કરવો પડ્યો. હી મૂવડ ટુ બર્મા ટુ લુક આફ્ટર ધ ફેમિલી માઇનિંગ એન્ડ ધ ટિમ્બર બિઝનેસ. બરાબર છે. અને તેઓ ક્યાં છે એ જતા રહ્યા, તો કે બર્મા છે એ ગયા ત્યાં શેના માટે, તો કે લુક આફ્ટર ધ ફેમિલી માઇનિંગ એન્ડ ટિમ્બર બિઝનેસ. બરાબર. માઇનિંગ એટલે કે ખાણ અને ટિમ્બર બિઝનેસ એટલે કે લાકડાના ધંધાની લુક આફ્ટર એટલે કે દેખરેખ રાખવા માટે એ ક્યાં પહોંચ્યા, તો કે બર્મા ગયા. It was rewarding experience for the naturalist as there were endless opportunity for exploring the forest of Burma. બરોબર છે. નેચરાલિસ્ટ એટલે કે પ્રકૃતિ શાસ્ત્રી તરીકે એને જે રિવાર્ડેડ એક્સપિરિયન્સ એટલે કે એનો જે અનુભવ યોગ્ય ફળ સ્વરૂપ રહ્યો, કારણ કે એઝ ધેર વર એન્ડલેસ, બરાબર છે, કે અનંત જે ઓપોર્ચ્યુનિટી એટલે કે તકો છે મળી છે ફોર એક્સપ્લોરિંગ ધ ફોરેસ્ટ ઓફ બર્મા. બરાબર. કે તેમણે બર્માના જંગલોમાં ફરવાની છે અને અનંત તક છે એ મળી છે. હાઉ વિલ સલીમ અલી રિલેટેડ હિઝ ઇન્ટરેસ્ટ એન્ડ હિઝ કરિયર. બરાબર છે. તો એના વિશે છે આપણે જોઈએ. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, સલીમ ટ્રાઈડ ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ વિથ ધ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, બટ વોઝ રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ એન MSc ઓર PhD ડિગ્રી. બરાબર છે. આફ્ટર રિટર્નિંગ ઓફ ઇન્ડિયા, કે જ્યારે એ ભારત છે એ પાછા આવ્યા, સલીમ ટ્રાઈ ટુ ગેટ અ જોબ, સલીમ છે એ નોકરી મેળવવાનો છે એ પોતે પ્રયત્ન કર્યો એઝ અ ઓર્નિથોલોજિસ્ટ વિથ ધ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. બરાબર છે. કે ભારતના જિયોલોજિકલ સર્વેમાં પક્ષીશાસ્ત્ર તરીકેની નોકરી મેળવવાનો એને પ્રયત્ન કર્યો, બટ પરંતુ વોઝ રિજેક્ટેડ, પરંતુ એમને છે અવગણવામાં આવ્યા. શું કામ, તો કે હી હેડ નોટ હેવ એન MSc ઓન PhD ડિગ્રી, કારણ કે તેની પાસે MSc જે અને PhD ની ડિગ્રી ન હોવાને લીધે.
ही डिसाइड टू स्टडी फर्धर टू एक्वायर एलिजिबिलिटी फॉर ध जॉब. અને તેણે છે એ ડિસાઈડ એટલે કે એને પોતે નક્કી કર્યું સ્ટડી ફર્ધર કે વધારે આગળ છે અભ્યાસ કરવાનું. સેના માટે? તો કે એક્વાયર એલિજિબિલિટી, બરાબર છે, એક્વાયર એટલે કે મેળવવાનું, એલિજિબિલિટી એટલે પાત્રતા અથવા તો યોગ્ય, કે જે નોકરી માટેની જે યોગ્ય લાયકાત મેળવવા માટે એણે શું કર્યું? તો કે જે એને પોતાનું જે સ્ટડી છે એ આગળ છે એ અભ્યાસ નક્કી કર્યો છે. સલીમ વેન્ટ ટુ જર્મની એન્ડ ગોટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન એન્ડ ઓર્નોથોલોજિસ્ટ ઇન અ બર્લિન, બરાબર છે. અને સલીમ છે એ જર્મની ગયા અને ત્યાં બર્લિનમાં જાણીતા જે પક્ષીશાસ્ત્રી પ્રોફેસર સ્ટ્રેસમેનના નીચે તેણે છે શું કર્યું? તો કે એણે તાલીમ મેળવી. However, joke, when he came back to India, he found out that there were still hardly any opportunity in his professions. When? પછી હાવેવર, જોકે, when he came back to India, જ્યારે છે એ ભારત છે એ પાછા ફર્યા, he found out, બરોબર કે એણે જોયું that there were still hardly an opportunity in his professions, કે એના આ વ્યવસાયમાં તો જરાય ક્યાંય છે તક હતી નહીં. અનધર મેન વુડ હેવ ગીવ અપ ઇન અ ડિસગસ્ટ બટ નોટ સલીમ, બરાબર છે. કે આની જગ્યાએ અનધર મેન, કે જો કોઈ બીજો માણસ હોત તો ડિસગસ્ટ એટલે કે તિરસ્કારપૂર્વક છે એ ગીવ અપ એટલે કે છોડી દીધું હોત, પરંતુ સલીમ અલીએ તેમ ન કર્યું. હી ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી, અને તેણે છે પોતે તકો ઊભું કરવાનું નક્કી કર્યું. હી વેન્ટ ટુ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એન્ડ ઓફર્ડ હીઝ ફ્રી સર્વિસ ફોર ધ કન્ડક્ટિંગ રિજનલ ઓર્થોનોલોજિસ્ટ સર્વાઈવ્સ, બરાબર છે. અને એણે પછી શું નક્કી કર્યું? પોતે જાતે જ છે એને પોતે બનાવવાનું નક્કી કર્યું. તો એ પોતે છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એટલે કે જે આપણે BNHS છે એમાં ગયા, અને ત્યાં છે પ્રાદેશિક પક્ષી વિજ્ઞાન સર્વ પર મફતમાં સેવા સંચાલનનો છે એને પ્રસ્તાવ પણ આપેલો. સેઝ સલીમ અલી, it is seldom one gets an opportunity in life to do what one wants to do, બરોબર છે. અને સલીમ અલી કહે છે કે વ્યક્તિએ જે કંઈ બનવા માગે છે તેની તક તેને સેલ્ડમ એટલે કે ભાગ્યે જ મળતી હોય છે. I think the best result are those when you are doing something worthwhile which you enjoy doing without the motivation of material reward. અને એ શું કહે છે? I think the best result, કે હું વિચારું છું કે શ્રેષ્ઠ પરિણામ તો are those when you are doing something, કે પરિણામ ત્યારે જ મળે છે કે તમે છે એ કંઈક છે એ કરો છો. Worthwhile which you enjoy doing without the motivation of material reward. ક્યારે? તો કે મટીરિયલ રિવાર્ડ, કે તમને છે એનું પરિણામ ત્યારે જ મળે છે કે તમે ભૌતિક બદલા કે પ્રોત્સાહનની અપેક્ષા વગર કામ કરવાનો આનંદ છે એ માણી અને કંઈક ઉપયોગી છે એ કાર્ય કરો છો. ઇટ વોઝ હિઝ સિન્સેરિટી ધેટ વોન હિમ મેની એવોર્ડ્સ એન્ડ મેડલ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ક્લુડિંગ ધ પદ્મશ્રી એન્ડ પદ્મવિભૂષણ, બરાબર છે. કે તેમની જે સિન્સેરિટી અને જે તેની નિખાલસતા એ છે આખા વિશ્વમાં તેમને ઘણા પુરસ્કારો અને ચંદ્રકો છે મેળવી આપ્યા છે, જેમાંનું છે એમનું પદ્મશ્રી અને પદ્મવિભૂષણ છે કે એનો સમાવેશ થાય છે. જોઈએ, સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર એન્ડ હિઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ ઇઝ ધ એક્સપ્રેસ્ડ ઇન હિઝ ઓટોબાયોગ્રાફી, બરાબર છે. ઓટોબાયોગ્રાફી એટલે કે એની આત્મકથા, કે જે સલીમ અલી છે એ સાચા પ્રકૃતિ પ્રેમી હતા, ટ્રુ નેચરલ લવર, બરાબર, સાચા પ્રકૃતિ પ્રેમી હતા. અને તેને વન્યજીવન પ્રત્યે, વાઇલ્ડ લાઈફ, બરાબર છે, વન્યજીવન પ્રત્યે પોતાનો જે પ્રેમ છે એક્સપ્રેસ છે અભિવ્યક્ત છે એ કરેલો છે. કેમાં? તો કે એણે પોતાની જે બાયોગ્રાફી છે ઓટોબાયોગ્રાફી છે એમાં એમણે કરેલો છે. Where he calls the wildlife capital. અને તેણે છે છે એવું પણ પોતે કહે છે કે વન્યજીવનને છે એ થાપણ, બરાબર છે, એક મૂડી તરીકે છે એ વર્ણવે છે. એઝ ધ એસેટ એન્ડ સેઝ, અને પોતે છે એને એક આપણે જેને કહીએ ને એસેટ એટલે કે જમીન મિલકત એવું જેને કહી શકાય એને જમીન મિલકત છે એ કહે છે અને કહે છે. The interest on the capital must be used while leaving the capital itself intact. બરોબર છે, કે જે મૂડી છે એને સ્થિર રાખવા કરતાં તેના પરના વ્યાજનો ઉપયોગ કરવો જોઈએ. This is how I interrupt wildlife conservation and believe that the future generation should enjoy the same fun with it that I had. અને એ પણ કહે છે
કે મેં આજે વન્યજીવનનું કન્ઝર્વેશન એટલે કે જાળવણીનો અર્થ જે સ્પષ્ટ કર્યો છે અને આઈ એન્ડ બિલીવ ધેટ અને હું માનું છું કે ફ્યુચર જનરેશન કે જે ભવિષ્યની પેઢી છે એટલો જ આનંદ છે એ માણશે કે આનંદ છે એ માણવો જોઈએ કે જેટલો આનંદ છે એ મેં માણ્યો છે. ધ બર્ડ મેન ઇઝ સર્વાઈવડ બાય હિઝ બુક્સ ઓન બર્ડ્સ ધેટ અ સ્મોલ ગ્રુપ ઓફ ધ પીપલ યુઝ ટુ એન્જોય બર્ડિંગ એન્ડ એન્વિયર ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઈફ. ડૉક્ટર અલી ઇઝ નો મોર બટ હિઝ લેગસી લીવ ઓન. બરોબર છે. પક્ષીઓ પર લખેલા પુસ્તકોને કારણે આજે પક્ષી માનવ છે એ જીવવાનું ચાલુ રાખ્યું કે જેથી કરીને લોકો નાના 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 સમૂહમાં પક્ષીઓ માણવાનો છે એ આનંદ લે અને વન્યજીવનની જાળવણી કરવા માટેના પુસ્તકોનો છે એ ઉપયોગ કરી શકે. પછી આપેલું છે ડૉક્ટર અલી ઇઝ નો મોર, બરાબર છે, બટ હિઝ લેગસી લીવ્સ ઓન. બરાબર છે કે જે છે ડૉક્ટર અલી હાલ જીવંત નથી પરંતુ તેની જે દંતકથાઓ છે એ હજી પણ જીવિત છે.
સીઝન છે એ છે ફેબ્રુઆરી ટુ માર્ચ, બરાબર છે? ફેબ્રુઆરીથી માર્ચના સમયગાળા દરમિયાન એ છે એ પોતે માળો બાંધો છે. તો આવી રીતે આપણે જોયું કે આપણા જે સલીમ અલી છે, બરાબર છે, કે એને જે અલગ અલગ જે બુક્સ લખેલી છે ને એ બુક્સમાં જે ઘણા બધા પક્ષીઓ વિશેની આપણે જે માહિતી આપેલી છે, બરાબર, એ વિશે જોયું. અને એક બર્ડમેન તરીકે, પક્ષી માનવ તરીકે છે એ એમણે છે જે ઉપાધિ મેળવેલી છે અને એમનું જે યોગદાન છે, બરાબર છે, આપણે ક્યારેય છે ભૂલી શકે નહીં કે માનવજાત માટે એણે ઘણા બધા છે એ પુસ્તકો લખેલા છે. તો એનું જે યોગદાન છે એ ખરેખર છે અમૂલ્ય છે અને અતુલ્ય છે. તો આની સાથે જ આપણું જે લેફ્ટ વિંગનું ફર્સ્ટ જે રીડ છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા એ કમ્પ્લીટ કરી છે.